અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 3rd ની અંદર એનો 4th ચેપ્ટર છે યંગ વન્સ. આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે કોનું બચ્ચું છે એને કયું શું કહેવાય અને એનો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ શું થાય. તો આજે આપણે એના જોડકા જોડશું. હવે આપણે સ્પેલિંગ આવડી ગયા છે તો એના જોડકા જોડતા પણ આપણે આવડશે. પહેલું છે DUCKLING, ડકલિંગ. ડકલિંગ એટલે શું થાય? તો કે બતકનું બચ્ચું. બતકનું બચ્ચું અહીંયા છે તો આપણે એની સાથે જોડી દેશું. પછી છે ચિકન. CHICKEN, ચિકન એટલે શું થાય? તો કે મરઘીનું બચ્ચું. તો મરઘીનું બચ્ચું અહીંયા છે, આપણે એની સાથે જોડી દેશું. પછી છે કાફ. CALF, કાફ એટલે કે વાછરડું. વાછરડું એટલે કે ગાયનું બચ્ચું. તો વાછરડું આપણે અહીંયા આપેલું છે તો એને તેની સાથે જોડી દેશું. પછી આપેલું છે પપ્પી. PUPPY, પપ્પી એટલે કે ગલુડિયું એટલે કે કૂતરાનું બચ્ચું. તો આપણે ગલુડિયું અહીંયા આપેલું છે તો આપણે તેની સાથે જોડી દેશું. પછી છે કિચન. KITEN, કિચન એટલે કે બિલાડીનું બચ્ચું. બિલાડીનું બચ્ચું આપણે સૌથી પહેલા આપેલું છે તો આપણે તેની સાથે જોડી દેશું. પછી અહીંયા છે પિગલેટ. PIGLET, પિગલેટ એટલે શું થાય? ભૂંડનું બચ્ચું. તો ભૂંડનું બચ્ચું આપણે સૌથી અહીંયા છેલ્લે આપેલું છે તો આપણે તેની સાથે જોડી દેશું. પછી છે કબ. CUB, કબ એટલે કે સિંહનું બચ્ચું. તો સિંહનું બચ્ચું આપણે અહીંયા આપેલું છે, એની સાથે જોડી દીધું. પછી આપેલું છે ફોલ. FOAL, ફોલ એટલે કે વછેરું. વછેરું એટલે કે ઘોડાનું બચ્ચું. તો આપણે અહીંયા આપેલું છે, એની સાથે જોડી દઈએ. પછી આપેલું છે લેમ્બ. LAMB, લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું. તો ઘેટાનું બચ્ચું અહીંયા આપેલું છે, એની સાથે જોડી દઈએ. પછી છે કિડ. KID, કિડ એટલે કે બકરીનું બચ્ચું. તો એની સાથે જોડી દઈએ. તો આ આપણે જે યંગ વન્સ હતા તેના આપણે જોડકા જોડ્યા, જે તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના રહેશે. વધુ જોશું આપણે આવતા અંકે.